ગોકળિયો કારણો ભજું ગોતવાય જો આવે ત્યારે હારું આપણને આમ જોવો એક કામ કરો પેલું મશીન છે ને વાળ કાપવાનું ઈ લઈ લો ટકાઈ નો કરી નાખો એટલે છે ને ઘર બહાર જ ન નીકળે બહુ હેરાન કરે આપણે હે ગગા શેઠ તમે સાચ લેવા ગયા ત્યારે ખબર ને વાઘ થી બીવરાયો છો વાઘ હાવ ખોટુકલો હતો ખબર ને બહુ હેરાન કરે કાકા બનાવાય બોટો હા આપણને છે ને બહુ હેરાન કરે છે એટલે હવે ઈ ઘર ની બહાર નો નીકળવો છો એવું કઈ કે નાખ્યું ને તો કામ નું અને ઓલા બેનર આપણે બે પોઈ ગીરીશું બે બે ઠપાટ મૂક્યું ને એટલે જાય વેતી ના હા ઓલું મશીન ક્યાં છે આ ટકો કરવાનું મશીન એ અંદર પીડ્યું લઈ લો હા લઈ લે હાલો હાલો જો ગગા શેર કેવો હું તો આયા ફેંકી પાડતો હતો કા બસ ગગા શેઠ હવે ક્યાં જવાનો હવે તમ તાર મશીન ગગા શેઠ ગોકુળ ભાઈ મને એક વાર છોડો છોડો હા છોડવો નથી હો કેવો લાગે મારા હારા બોલો વૈશમાં આમ જોતો એ ગુજભાઈ પણ આ બધું શું હતું પેલા મને કઈ ખબર ન પડી આમ જોતો ખર્ચો નહી વાળ કપાવવાનો હું તો ખર્ચો કરી થોડો થોડો તાર કરવો મને એવો કઈ શોખ જ નહીં ખર્ચો ન કરવો તો 2% કરી નાખું ના 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 એ ગોજભાઈ અત્યારે વાળ નો કેટલો ભાવ છે હારું કીધું તમે ટકો કરાવ્યો હું છે ને હમણાં આ વાળ વેચી શકું જો હા તમને બે ને મજા આવતી લાગે નહીં મેં ટકો કરાવ્યો એટલે ઓય ઓ બાપા કગા શેઠ કોકુળ ભાઈ છોટો એ ટકા ટકો એ ખીજવાડો માં હો કાઈ વાંધો નહીં હવે તો અમારે ઘરે કેમ જવું હવે આવો ટકો લઈને ટકો એ ખીજવાડો માં ને કઈ વાંધો નહીં મારી પાસે એક મસ્ત પ્લાન છે ગગા શેઠ હું બહુ હવામાં ઉડવા મળ્યા છો ને ઉપરથી હેઠે પાડું જો તું આવ્યો હા હાલ બધી હાલ હા 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 એ ગગા શેઠ
કેવો ટકો કરી નાખ્યો આમ જોવો એક લીટો લેજો ને મસ્તી નો લીટો લેજો બે કર આમ વાળ ઉભાય ના બોકુયા હવે 3 મહિના ઘરની બહાર ગજુ નહીં નીકળે હા હો હરખા વાળ ઉગે નહીં ને ક્યાં સુધી ઈ નો બહાર નીકળે એ ઓલો પતરું આવ્યું છે તે કેવું ગયો કાય ખાના ના મૂકી દેવા કોકડ ભાઈ મૂકી દેવા ક્યાં તો ગયો ખાયેગા પે મસ્કુ આવ્યું ઈ હા ઈ ગયો ગાયેગા રમ સકડે ગગા શેઠ હવે આમ જોવો એવું લાગે ને થોડું ખાઈ ને હુઈ જઈવી ન કર બોકુયા ઘરે આરામ કરવા થાકી ગયા કા દોડી દોડી નીનવા હા ઘડી હુઈ જઈવી હાલો આપણને ગુજુભાઈ જેમ કીધું થયું ને એમ આપણે ગગા શેઠ ના ઘરે બોલી નહીં આવ્યા પણ અત્યારે ગુજુભાઈ નો આવ્યા આપણને ટાકે બોલાવ્યા અને ઈત નો આવ્યા હાવ નિરાશ આવશે તો હું આવ્યા આવ્યા એ તો ટાઈમ ના પાકા છે લે 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 એ પતરી હુડ લે તો ભૂકા ફોડી દેખી બે ઓય ઓય હુલ બુલ લેતા નિયો બે ફેરવીન મૂકી એ પણ આ ફુગા હુલે લેવા દીની તો એ લા આ તાણી જાય છે ફુગા ગેસ ના ફુગા છે હા હવે છે ને મેં કીધું ઈ કામ કર્યું તમે હા ઓ ગુજુભાઈ હવે છે ને તમે જાઓ આલ્યો આ બે ફુગા લેતા જાઓ પકડજો બે હા બે પકડો હા તમને લઈને વિયા થા છો છો એલા ભાઈ ઓ ગુજુભાઈ ઘર તો જો કરે ફુગા હા હા જો હવે છે ને તમે બે જાઓ ગગા શેઠ ને ગોતો ઈ ક્યાં છે ને શેરિયું માટા મારતા થશે થાળી વાટકો લઈને આ તમારા ખાલી ફુગા છે ને ગગા શેઠ ને હાથ માં આપી દેવાના છે પછી હું આવું તમે સાવ જલ્દી ધ્યાન રાખજો પાછા તમે બે નો ઉડી જતા ગગા શેઠ આજ હું પ્રોગ્રામ છે નવા શોક માં જમણવાર રાખ્યો એ બધી વાત જાવ તો જમવાનું શું છે એ કે તો હવે કળ ગગા શેઠ કળી ગાંઠી ને એવું હોય એમાં કઈ બીજું કઈ ન હોય આલા દેશ લઈ લે મને શરમ લાગે હા લાવો એલા તો તો પડવું નહીં લેશે કાક બીજો રસ્તો કાક ના ના જાઓ 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 એ બીજું કઈ કરો ને જલ્દી પડે એટા પાછા લે લે હવે હું કઈ નો કરું ગગા શેઠ તો જા ફટાકે સડી ગયા હવે ઈ નો પાછા આવે એ ગજુબા કે પાકિસ્તાન માં વઈ જાહે ને કેતા ફુગા ફોડ નાખો ને કઈ કરો ને એવું કઈ ટપા ગોકુળભાઈ તમે આ પાણ કા પડ્યા કરો ને ઘા હા એ ગજુડો 3 મહિના ઘર ની બહાર નહીં નીકળે આ તો તમારી જ કડ ભાંગી ગઈ હવે તમે કેમ નીકળશો ઘર ની બહાર લાંબા ટૂંકી શેઠો નો રહી જાય શેઠો નો રે કાર્તિકે નકી એક બરોબર છે લાગી એવા લાગી આ વખતે કરાયો હતો. Thank you.